हेलो स्टूडेंट, स्टैंडर्ड 10 सब्जेक्ट इंग्लिश एम अ ब्लैक बॉक्स सप्लिमेंटरी रीडर न्यू यूनिट नंबर 3 स्टोरी टाइम એટલે કે વાર્તાની વેળાએ એ ચેપ્ટર આજે આપણે શીખવાના છીએ. આ ચેપ્ટરની અંદર આપણે પેરેગ્રાફ અને એની સાથે સાથે એના ક્વેશ્ચન આન્સર પણ જોતા જવાના છે. શરૂઆત કરીએ. અ સ્મોલ ટોકિંગ ડોગ એટલે કે નાનો બોલતો કૂતરો, બરાબર. અ સ્મોલ ટોકિંગ ડોગ એટલે નાનો બોલતો કૂતરો. વોઝ અ બિગ સક્સેસ, એ ખૂબ સફળ થયો. વેન, જ્યારે. ઇટ કમ ટુ અ થિયેટર, કે જ્યારે આ થિયેટરની અંદર આવે છે, કે નાનો બોલતો કૂતરો થિયેટરની અંદર આવે છે ત્યારે તે ખૂબ સફળ થયો. તે શું શું કરે છે? ઇટ ટોલ્ડ જોક્સ, તે જોક્સ કહે છે. સેંગ સોંગ એટલે કે ગીતો ગાય છે. એન્ડ ડીડ લોટ ઓફ અધર ફની આઈટમ ઓન ધ સ્ટેજ, અને ઘણા બધા રમૂજી કિસ્સાઓ છે એ સ્ટેજ ઉપર કરે છે. બટ વાઇલ, પરંતુ જ્યારે. જો અહીંયા વાઇલ આપેલો છે એનો મતલબ પણ થાય જ્યારે, અને અહીંયા આપેલું છે વેન એનો મતલબ પણ થાય જ્યારે. પરંતુ વેન જે છે એ સાદા કાળની સાથે વપરાય, એટલે કે સાદો વર્તમાન કાળ છે એની સાથે, સાદો ભૂતકાળની સાથે વપરાય. અને આ જે વાઇલ આપેલું છે એ હંમેશા ચાલુ કાળની સાથે વપરાય. જુઓ, અહીંયા આપેલું છે વાઇલ ઇટ વોઝ સિંગિંગ, સિંગને પાછળ લગાડેલું છે એ ING, બરાબર. એટલે ચાલુ કાળ જ્યારે હોય ત્યારે એની સાથે વાઇલ છે. સામાન્ય રીતે ચાલુ ભૂતકાળની સાથે વાઇલ શબ્દ છે એ વપરાય છે. બટ વાઇલ એટલે કે જ્યારે. ઇટ વોઝ સિંગિંગ અ સોંગ, તે ગીત ગાઈ રહ્યો હતો. અ બિગર ડોગ એટલે કે જ્યાં નાનો બોલતો કૂતરો હતો એના કરતા મોટો કૂતરો. કેમ આવ્યો? ઇન ટુ ધ થિયેટર, તે થિયેટરમાં આવ્યો. સ્ટોપ એટલે થોડી વાર ઊભો રહ્યો. લિસન ફોર અ ફ્યુ મોમેન્ટ, લિસન એટલે સાંભળવું. ફોર અ ફ્યુ મોમેન્ટ એટલે કે થોડાક સમય માટે, થોડી ક્ષણો માટે તેણે સાંભળ્યું. ધેન રેન અપ, અને ત્યાર પછી દોડ્યો. એન્ડ જમ્પ ઓન ધ ડોગ, અને કૂતરા ઉપર કૂદકો માર્યો. કયા કૂતરા ઉપર? સ્મોલ ટોકિંગ ડોગ, જે નાનો કૂતરો બોલી રહ્યો હતો સ્ટેજ ઉપર, એના ઉપર આવીને કૂદકો લગાવ્યો. એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, અને ક્યાં લઈ ગયો? સ્ટેજની બહાર છે એને લઈ જાય છે. જસ્ટ એઝ ધ ટુ એનિમલ વર ડિસઅપિયરિંગ એટલે અદૃશ્ય થઈ જવું. જસ્ટ એઝ એટલે કે જેવું જ. ધ ટુ એનિમલ એટલે બે પ્રાણીઓ. વર ડિસઅપિયરિંગ એટલે કે ગાયબ થઈ ગયા, અદૃશ્ય થઈ ગયા. બિહાઇન્ડ ધ કર્ટેન, કર્ટેન એટલે પડદો, પડદાની પાછળ. એટ ધ સાઇડ ઓફ ધ સ્ટેજ, સ્ટેજની બાજુમાં જે પડદો હતો એ પડદાની પાછળ આ બંને કૂતરાઓ છે એ અદૃશ્ય થઈ જાય છે, એટલે હવે સ્ટેજ ઉપર દેખાતા નથી. ધ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, આ પડદાની પાછળથી કહે છે. ધ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, કૂતરાએ કહ્યું. આઈ એમ સોરી, મને માફ કરજો. અબાઉટ ધીસ એટલે આ ઘટના વિશે. એવરીબડી એટલે બધા લોકો, ત્યાં જેટલા લોકો હાજર હતા તે લોકોને કહે છે આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી, કે મને આ વિષય વસ્તુ વિશે માફ કરજો. ધીસ ઇઝ માય મધર, આ જે મોટો કૂતરો હતો એ કોણ હતું? આ નાના બોલતા કૂતરાની મમ્મી, બરાબર. ધીસ ઇઝ માય મધર, આ મારી માતા છે. શી ડઝન્ટ વોન્ટ મી ટુ બી અન એક્ટર. શી ડઝન્ટ વોન્ટ, તેવું ઈચ્છતી ન હતી. શું? મી ટુ બી અન એક્ટર, કે હું એક એક્ટર બનું, કલાકાર બનું એવું મારી માતા ઈચ્છતી નથી. શી વોન્ટ્સ, તે ઈચ્છે છે. મી એટલે મને. ટુ બીકમ અ ડોક્ટર, તે મને ડોક્ટર બનાવવા ઈચ્છે છે. તે નથી ઈચ્છતી કે હું એક એક્ટર બનું, કલાકાર બનું. તે ઈચ્છે છે કે હું એક ડોક્ટર બનું. ક્વેશ્ચન જોઈએ ને. વાય વોઝ ધ સ્મોલ ડોગ અ બિગ સક્સેસ, કે આ નાનો કૂતરો છે એ શા માટે ખૂબ સફળ થયો હતો? કારણ કે જ્યારે, જો જ્યારે વાય વડે ક્વેશ્ચન પૂછાય છે, વાય વોઝ ધ સ્મોલ ડોગ અ બિગ સક્સેસ, તો આપણે અહીંથી શરૂઆત, જે સહાયક ક્રિયાપદ હોય, આન્સર કઈ રીતે લખવો હું તમને કહું છું. કે જે સહાયક ક્રિયાપદ છે વોઝ, બરાબર, અહીંયા વોઝ આપેલું છે. સહાયક ક્રિયાપદ કયા કયા છે? બરાબર, એમ ઇઝ આર, વોઝ વર, હેવ હેઝ હેડ, આ બધા તમારા સહાયક ક્રિયાપદ કહેવાય. તો સહાયક ક્રિયાપદ પછીથી જે લખેલું છે, જ્યારે વાય વડે પ્રશ્ન પૂછાય ત્યારે આવી રીતે જવાબની શરૂઆત કરવાની. ધ
સ્મોલ ડોગ અ બિગ સક્સેસ, વાય વડે પ્રશ્ન છે એટલે તમારે એના પછી લખવાનું બીકોઝ, કારણ કે, અને પછી તમારો જવાબ લખવાનો કારણ કે. ઇટ ટોક ટોલ જોક્સ, કારણ તે જોક્સ કહેતો હતો. સેંગ અ સોંગ, ગીતો ગાતો હતો. એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઇટમ્સ ઓન ધ સ્ટેજ, અને એ સ્ટેજ ઉપર ઘણી બધી રમૂજી વસ્તુઓ છે એ કરતો હતો. હવે બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ બિગ ડોગ ડુ, એટલે કે વોટ ડીડ, ડીડ એવું અહીંયા એટલે ભૂતકાળનો પ્રશ્ન છે એ આપણને ખબર પડી. ધ બિગ ડોગ એટલે કે મોટા કૂતરાએ, ડુ એટલે કર્યું, મોટા કૂતરાએ શું કર્યું. હવે જ્યારે તમે આન્સર લખો છો બરાબર, તો અહીંયા જે ડીડ આપેલું હોય તો એની પાછળ જે ક્રિયાપદ આવે એ હંમેશા કેવું હોય, મૂળરૂપનું જ હોય. એટલે પ્રશ્નાર્થવાક્યની અંદર અહીંયા મૂળરૂપ લખેલું છે બરાબર. પણ જ્યારે તમે જવાબ લખો તો એ ભૂતકાળ થઈ જાય, ધ બિગ ડોગ કેમ, બરાબર. અહીંયા જો ભૂતકાળમાં આપેલું છે, ધ બિગ ડોગ કેમ આવ્યો, જમ્પ ઓન ધ સ્મોલ ટોકિંગ ડોગ, એને જમ્પ એટલે કૂદકો લગાવ્યો, ઓન ધ સ્મોલ ટોકિંગ ડોગ, નાના બોલતા કૂતરા ઉપર. એન્ડ કેરીડ ઇટ, અને તેને લઈ ગયો, કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, સ્ટેજની બહાર લઈ ગયો, ઓફ ધ સ્ટેજ એટલે સ્ટેજની બહાર લઈ ગયો. ત્રીજો ક્વેશ્ચન, વુ વોઝ ધ બિગ ડોગ. હવે જો જ્યારે આવી રીતે ક્વેશ્ચન પૂછાય ત્યારે ખાલી તમારે વુની જગ્યાએ એ પર્સનનું અથવા તો જે પૂછેલું એનું નામ જ લખવાનું છે, બાકીનું પાછળનું બધું એમનેમ તમે લખી શકો. વુ વોઝ ધ બિગ ડોગ, ધ બિગ ડોગ વોઝ ધ સ્મોલ ડોગ્સ મધર. બિગ ડોગ કોણ હતું? સ્મોલ ડોગ્સ મધર, બરાબર, કે નાના બોલતા કૂતરાની માતા હતી. હુ વોઝ ધ બિગ ડોગ, કે મોટું કૂતરું કોણ હતું? તો કે નાના કૂતરાની માં હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ડીડ ધ મધર વોન્ટ ધ સ્મોલ ડોગ ટુ બીકમ. વોટ ડીડ ધ મધર વોન્ટ એટલે માતા ઈચ્છતી હતી, માતા શું ઈચ્છતી હતી, વોટ એટલે શું, બરાબર. માતા અને ડીડ એવું એટલે હતી આપણે લગાડ્યું. વોટ ડીડ ધ મધર વોન્ટ, માતા શું ઈચ્છતી હતી, ધ સ્મોલ ડોગ ટુ બીકમ, કે નાનો કૂતરો છે એ બને. માતા એવું શું ઈચ્છતી હતી, શું બનાવવા ઈચ્છતી હતી નાના કૂતરાને? તો કે ધ મધર વોન્ટેડ, જો અહીંયા વોન્ટ હતું કેમ, તો કે અહીંયા ડીડ આપેલું હતું એટલે. તો ડીડ આપણે જ્યારે જવાબ લખતા હોય ત્યારે ડીડ લખવાનું નથી હોતું, એટલે વોન્ટનું આપણે કરી નાખવાનું ભૂતકાળનું રૂપ, એટલે અહીંયા કર્યું આપણે વોન્ટેડ. ધ મધર વોન્ટેડ ધ સ્મોલ ડોગ ટુ બીકમ અ ડોક્ટર, બરાબર, કે માતા ઈચ્છતી હતી કે નાનો કૂતરો છે એ ડોક્ટર બને. પાંચમો ક્વેશ્ચન, ફરી વાર પાછો વોટ વડે આવ્યું છે અને ડીડ સાથે છે. વોટ ડીડ ધ સ્મોલ ડોગ વોન્ટ ટુ બીકમ, નાનો કૂતરો છે એ શું બનવા ઈચ્છતો હતો? ધ સ્મોલ ડોગ વોન્ટેડ, અહીંયા વોન્ટેડ શા માટે લખ્યું હવે બધાને ખબર પડવી જોઈએ, કારણ કે ક્વેશ્ચનની અંદર ડીડ આપેલું છે. જ્યારે જવાબ લખો ત્યારે જવાબની અંદર ડીડ નીકળી જાય, એટલે જે મૂળ ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે લખવું પડે. ધ સ્મોલ ડોગ વોન્ટેડ ટુ બીકમ અન એક્ટર, નાનો કૂતરો છે એ એક્ટર બનવા ઈચ્છતો હતો, બરાબર. એની માતા જ્યારે એની માતાનું પૂછે કે માતા એના નાના કૂતરાને શું બનાવવા ઈચ્છતી હતી, તો ન્યા આવશે ડોક્ટર. અને જ્યારે નાના કૂતરાનું જ પૂછે, સ્મોલ ડોગ, બરાબર, જે નાનો બોલતો કૂતરો હતો એનું જ પૂછે કે એ શું બનવા ઈચ્છતો હતો, તો ત્યાં આવશે એક્ટર. આ આપણે ખાસ આ ડિફરન્ટ યાદ રાખીશું. આગળ જોઈએ, બીજો એક કિસ્સો જોઈએ. અ વોરિયર, વોરિયર એટલે યોદ્ધા, બરાબર. અ વોરિયર, અ યોદ્ધા, કિલ્ડ હિઝ માસ્ટર, તેના માલિકને મારી નાખ્યો. કિલ્ડ, બરાબર, તેના માસ્ટરને, એના માલિકને એણે મારી નાખ્યો. હી રિપેન્ટેડ, રિપેન્ટેડ એટલે પસ્તાવો થવો, પસ્તાવો થવો. ઇમિડિયેટલી, ઇમિડિયેટલી એટલે તરત જ, એને તરત જ એનો પસ્તાવો થયો. બટ, પરંતુ, ધ ડીડ, ડી ડબલ ઈ ડી, પેલું ડીડ નથી, ડી આઈ ડી, બરાબર, ભૂતકાળ દર્શક શબ્દ નથી. ડી ડબલ ઈ ડી, ડીડ એટલે એને જે કૃત્ય કર્યું છે, કર્મ જે કર્યું છે, વોઝ ડન, ડન એટલે પૂરું થઈ ગયું હતું. પરંતુ તેણે જે એના માલિકને મારી નાખ્યો હતો એ કાર્ય તો એને પૂરું થઈ ગયું હતું, હવે તો એ મરી ગયો હતો. એન્ડ હી ન્યુ ધેટ, અને તે જાણતો હતો. કોની વાત કરે છે? ધ વોરિયર એટલે આ યોદ્ધાની વાત કરે છે, કે યોદ્ધા જાણતો હતો.
ઇફ હી વોઝ કોટ, કે જો તે પકડાઈ જશે, હી વુડ બી પુટ, વુડ બી પુટ ટુ ડેથ, ડેથ એટલે મૃત્યુ, તો તને એને મૃત્યુની જ સજા આપવામાં આવશે. બરાબર, મૃત્યુ જ આપશે એવું એવી એને ખબર હતી. સો હી રેન અવે, સો એટલે તેથી, હી રેન અવે એટલે ત્યાંથી ભાગી ગયો, દૂર ભાગી ગયો. બરાબર, હી રીચ અ રિમોટ વિલેજ, રિમોટ, રિમોટનો મતલબ થશે ખૂબ દૂર આવેલી હોય તેવી જગ્યા. હી રીચ અ રિમોટ વિલેજ, એક દૂરના એક ગામે પહોંચ્યો. ધેટ વોઝ સેપરેટેડ, ધેટ એટલે કે તે, વોઝ સેપરેટેડ એટલે અલગ હતું, ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એનો મતલબ થાય બાકીની દુનિયાથી, યાદ રાખવું. બરાબર, રેસ્ટ એટલે બાકીનું, તો બાકીની દુનિયાથી બાય માઉન્ટેન, કઈ રીતે અલગ હતું, એક માઉન્ટેન દ્વારા, એક પર્વત દ્વારા. બરાબર, બાકીની દુનિયાથી એક પર્વત દ્વારા હતું, એટલે કે આખી દુનિયા આ સાઈડ છે, એક સાઈડ છે, અને વચ્ચે પર્વત છે, અને પર્વતની બીજી બાજુએ એ આ નાનું ગામ આવેલું છે, કે એ બાકીની દુનિયાથી આ પર્વત વડે દૂર હતું. તો મર્ડરર, મર્ડરર એટલે કોની વાત કરે છે, અ વોરિયર, યોદ્ધાની, કે જેણે એના માલિકને મારી નાખ્યો હતો. તો મર્ડરર ડિસાઇડેડ ટુ રિપેન્ટ, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, ટુ રિપેન્ટ એટલે, રિપેન્ટ એટલે પસ્તાવો કરવો, પ્રાયશ્ચિત કરવો, ફોર હિઝ સિન, સિન એસ આઈ એન, સિન એટલે પાપ, તેણે જે પાપ કરેલું છે એ પાપનો એ પસ્તાવો કરશે, પ્રાયશ્ચિત કરશે. કઈ રીતે, બાય સિંગલ હેન્ડેડલી, સિંગલ હેન્ડેડલી એટલે એકલા હાથે, કટિંગ અ રોડ, રોડને કાપવાનું, થ્રુ ધ માઉન્ટેન ટુ કનેક્ટ ધ વિલેજ. બરાબર, કટિંગ ધ રોડ થ્રુ ધ માઉન્ટેન એટલે કે આ પર્વતમાંથી એક રસ્તો એ કાપશે, ટુ કનેક્ટ, શા માટે, ટુ જોડવા ધ વિલેજ, આ ગામને, વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, કે આ આ ગામને બાકીની દુનિયા સાથે જોડશે. શા માટે આ કાર્ય કરવાનું એણે નક્કી કર્યું, કારણ કે તેણે જે એના માલિકને મારી નાખ્યો હતો એનું પ્રાયશ્ચિત કરવા, એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે, બરાબર, એ આવું નક્કી કરે છે કે ભાઈ હું આ ગામને જોડીશ અને એ જ મારી સજા હશે. હી વર્ક ફ્રોમ ડાઉન ટુ ડસ્ક, હી વર્ક, વર્ક એટલે કાર્ય કરતો, ફ્રોમ ડાઉન ટુ ડસ્ક એટલે સવારથી સાંજ સુધીનો સમય, જો ડાઉન ટુ ડસ્ક એટલે યાદ રાખજો સવારથી સાંજ સુધી, તે કાર્ય કરતો સવારથી સાંજ સુધી, ઇન અ ફોર યર અને એના પરિણામે, ઇન અ ફોર યર અને ચાર વર્ષમાં, હી મેડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન, હી મેડ એટલે તેને બનાવી નાખ્યું, શું બનાવી નાખ્યું, હાફ વે એટલે અડધો રસ્તો, ઇન ટુ ધ માઉન્ટેન એટલે આ જે મોટો પર્વત હતો એ ચાર વર્ષની અંદર એને અડધો પર્વત છે એ એની અંદર રસ્તો એને બનાવી નાખ્યો. વન મોર્નિંગ, એક દિવસે સવારે, વેન હી વોઝ હાર્ડ એટ વર્ક, કે જ્યારે તે ખૂબ સખત મહેનત કરી રહ્યો હતો, ઇન ધ ટનલ એટલે કે આ જે અડધો રસ્તો બન્યો હતો એ ટનલ જેવી જગ્યામાં, એ રસ્તામાં, અ યંગ મેન કોલ્ડ આઉટ, અ યંગ મેન કોલ્ડ આઉટ એટલે એક નાના છોકરાએ એને બોલાવ્યો, ટુ કમ આઉટ એટલે કે, ટુ કમ આઉટ એટલે બહાર બોલાવે છે, એ ટનલની અંદરથી એને બહાર બોલાવે છે. હી વોઝ ધ સન ઓફ ધ મેન, હી એટલે તે જે વ્યક્તિ બોલાવતો હતો, એક યુવાન, એ યુવાન કોણ હતો, તો કે હી વોઝ ધ સન, બાળક હતો, કોનો, ઓફ ધ મેન હુ વોઝ મર્ડરર, કે જે મૃત્યુ પામ્યો હતો એનો એ દીકરો હતો. બરાબર, શરૂઆતની વાક્યની પહેલા, આ પેરેગ્રાફની પહેલા તમે જુઓ, વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર, કે યોદ્ધાએ અહીંયા આપેલું છે, આ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર, કે યોદ્ધાએ એના માલિકને મારી નાખ્યો, એ માલિકનો દીકરો હતો, આ જે જ્યારે કામ કરતો હતો ને ત્યારે બહારથી બૂમ પાડીને બોલાવ્યો એ એના માલિકનો દીકરો હતો, કે જે મૃત્યુ પામ્યા હતા એના માલિક. હી વોન્ટેડ રિવેન્જ, હી વોન્ટેડ એટલે આ જે યુવાન છે એ શું ઈચ્છતો હતો, વોન્ટેડ રિવેન્જ એટલે બદલો ઈચ્છતો હતો, એના પિતાના મૃત્યુનો એ બદલો ઈચ્છતો હતો. આઈ ડિઝર્વ ટુ ડાય, હવે આ કોણ બોલે છે, સેડ ધ ફોર્મર વોરિયર, ફોર્મર એટલે પહેલા યોદ્ધા હતો, હવે એ યોદ્ધા નથી, એટલે એમ કે છે, આઈ ડિઝર્વ ટુ ડાય એટલે ડિઝર્વ હોવું એટલે લાયક હોવું, આઈ ડિઝર્વ ટુ ડાય એટલે કે હું મરવાને લાયક છું, સેડ ધ ફોર્મર વોરિયર,
પહેલાના યોદ્ધાએ કીધું, કિલ મી બાય ધ મીન, બાય ઓલ મીન, બાય ઓલ મીન એટલે ગમે તે ભોગે, એવો મતલબ થાય. કિલ મી એટલે મને મારી નાખજે, બાય ઓલ મીન ગમે તે ભોગે, બટ પરંતુ, વેઇટ એટલે રાહ જો, અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ, કે તું, હું આ રસ્તો પૂરો કરી લઉં ત્યાં સુધી તું મારી રાહ જો, એવું એ યોદ્ધાએ જે એના માલિકનો દીકરો હતો એને કીધું કે ભાઈ હું આ હું તું મને મારવા આવ્યો છે, હું મરવા તૈયાર છું, પણ મારે જે મેં જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત હું આ કરું છું રોડ બનાવીને, તો એ રોડ પૂરો થાય ત્યાં સુધી તું રાહ જો, આવી એ પ્લીડ કરે છે, આજીજી કરે છે. હવે ક્વેશ્ચન આન્સર જોઈએ. વાય ડીડ ધ વોરિયર રિપેન્ટ, વાય એટલે શા માટે ડીડ ધ વોરિયર રિપેન્ટ, કે એ પ્રાયશ્ચિત કરતો હતો. ધ વોરિયર રિપેન્ટેડ, જો અહીંયા ડીડ હતું અને પાછળ અહીંયા આપેલું હતું મૂળરૂપ રિપેન્ટ, તો ધ વોરિયર રિપેન્ટેડ જ્યારે આન્સર લખો છો ત્યારે ડીડ નીકળી જાય છે, તો એની જગ્યાએ આપણે મૂળ રૂપનું છે એ ભૂતકાળનું રૂપ કરવું પડે. ધ વોરિયર રિપેન્ટેડ બીકોઝ, કારણ કે હી હેડ કિલ્ડ હિઝ માસ્ટર, કારણ કે તેણે તેના માલિકને મારી નાખ્યો હતો. બીજો, વાય ડીડ હી રેન અવે, રન અવે, બરાબર, ડીડ આવ્યું એટલે મૂળ રૂપ આવ્યું, વાય ડીડ હી રન અવે. હવે જ્યારે પ્રશ્ન વાય વડે પૂછાય ત્યારે એનો આન્સર તમારે લખવાનો થાય, ત્યારે બીકોઝ એની અંદર તમારે લખવું પડે. હી, શરૂઆત કરીએ પહેલા તો હી, હવે અહીંયા રેન રન હતું, આર યુ એન, એનું થઈ ગયું રેન, કારણ કેમ કે ડીડ પ્રશ્નાર્થ વાક્યમાંથી નીકળી જાય જ્યારે જવાબ લખતા હોય, એટલે હી રેન અવે બીકોઝ, કારણ કે હી ન્યૂ દેટ, તે જાણતો હતો, ઇફ હી વોઝ કોટ, કે જો તે પકડાઈ જશે, હી વુડ બી પુટ ટુ ડેથ, તો તેને મૃત્યુની જ સજા કરવામાં આવશે, એ જાણતો હતો એટલા માટે તે ત્યાંથી ભાગી ગયો. વેર ડીડ હી રીચ, વેર એટલે ક્યાં, ડીડ હી રીચ એટલે તે પહોંચ્યો, તે ક્યાં પહોંચ્યો. હવે જો શરૂઆતમાં ફરીવાર પછી આપણે ખબર જ છે હી રીચડ આવશે, બરાબર, કેમ કે ડીડ હતું એ નીકળી જાય. હી રીચ અ રિમોટ વિલેજ, એક દૂરના ગામે, ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય માઉન્ટેડ, વોઝ એક ગામે પહોંચ્યો, ધેટ વોઝ સેપરેટેડ એટલે અલગ હતું, ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ એટલે બાકીની દુનિયાથી, બાય માઉન્ટેન એટલે એક પર્વત દ્વારા એ અલગ હતું, ત્યાં એ પહોંચ્યો. હાઉ ડીડ હી ડિસાઇડ ટુ રિપેન્ટ ફોર હિઝ સિન, સિન એટલે પાપ. હાઉ ડીડ હી ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સિન, કે તેનું જે આ પાપ કર્યું છે એ પાપનું પ્રાયશ્ચિત એ કઈ રીતે કરશે, એવું એને કઈ રીતે નક્કી કર્યું. હી ડિસાઇડેડ ટુ રિપેન્ટ, હી ડિસાઇડેડ, બરાબર, અહીંયા ડિસાઇડ હતું એનું થઈ ગયું ડિસાઇડેડ ટુ, અને ટુ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે હી ડિસાઇડેડ ટુ રિપેન્ટ, તેણે નક્કી કર્યું પ્રાયશ્ચિત કરવાનું ફોર હિઝ સિન, એના પાપનું, બાય સિંગલ હેન્ડેડલી એટલે કે એકલા હાથે, કટિંગ અ રોડ, રોડ કાપીને, થ્રુ ધ માઉન્ટેન, બરાબર, એટલે કે પર્વતમાંથી, ટુ કનેક્ટ ધ વિલેજ, ગામને જોડવા માટે, વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, બાકીની દુનિયા સાથે જોડી, અને એ આ ગામને જે પર્વત દ્વારા અલગ છે એ ગામને બાકીની દુનિયા સાથે જોડી અને એના પાપનું પ્રાયશ્ચિત કરશે. વુ કેમ ટુ મીટ ધ વોરિયર, વુ એટલે કોણ, કેમ એટલે આવ્યું, ટુ મીટ એટલે મળવા, ધ વોરિયર એટલે કે આ યોદ્ધાને મળવા કોણ આવ્યું, ધ માસ્ટર સન, બરાબર, કે જેણે યોદ્ધાએ જે માલિકને મારી નાખ્યા હતા એનો દીકરો, ધ માસ્ટર સન, કેમ ટુ મીટ ધ વોરિયર, એ યોદ્ધાને મળવા માટે આવ્યો. આગળનો ક્વેશ્ચન જોઈએ. વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ વોરિયર્સ હાર્ડ વર્ક ઓફ ફોર યર, આ યોદ્ધાના ચાર વર્ષ સુધીની જે સખત મહેનત હતી તેનું રિઝલ્ટ શું આવ્યું. એઝ અ રિઝલ્ટ ઓફ ધ વોરિયર્સ હાર્ડ વર્ક ઓફ ફોર યર, આ યોદ્ધાના 4 વર્ષના સખત મહેનતથી, હી હેડ મેડ અ રોડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન, કે તેણે આ પર્વતની વચ્ચે અડધો રસ્તો છે બનાવી નાખ્યો, બરાબર, એનું પરિણામ આવ્યું. આગળ જોઈએ. વાય ડીડ ધ યંગ મેન, વાય ડીડ ધ યંગ મેન
કમ ટુ ધ વોરિયર, વોરિયર પાસે, આ યોદ્ધા પાસે શા માટે આવ્યો હતો? રિવેન્જ લેવા, બદલો લેવા, બરાબર. ધ યંગ મેન કેમ, બરાબર. અહીંયા જો હજુ તમને કહેતો જાઉં છું, ડીડ અહીંયા પ્રશ્નાર્થ વાક્યમાં આપેલું છે અને પાછળ અહીંયા કમ, સી ઓ એમ ઈ, આમ કારણ કે વાક્યની અંદર ક્યારે બે ભૂત ભેગા થાય નહીં, એટલે કે ડીડ આવ્યું એટલે પાછળનું ક્રિયાપદ મૂળ રૂપ મૂકવું પડે, ભૂતકાળનું રૂપ મુકાય નહીં. પરંતુ જવાબ લખો ત્યારે ડી નીકળી જાય, ધ યંગ મેન કેમ, એટલે તમારે અહીંયા સી એ એમ ઈ કરી નાખવું પડે. ધ વોરિયર ટુ ટેક ધ રિવેન્જ, બરાબર. ટેક રિવેન્જ એટલે બદલો લેવા માટે ઓફ હિઝ ફાધર્સ મર્ડર, એના એના પિતાના મૃત્યુનું એ બદલો લેવા માટે આવ્યો હતો. વોટ ડીડ ધ વોરિયર રિક્વેસ્ટ ધ યંગ મેન, વોટ ડીડ ધ વોરિયર, વોરિયર એટલે યોદ્ધાએ શું રિક્વેસ્ટ કરી, વિનંતી કરી ધ યંગ મેન, આ યુવાન માણસ સામે આ યોદ્ધાએ શું વિનંતી કરી? ધ વોરિયર રિક્વેસ્ટેડ ધ યંગ મેન ટુ વેઇટ અન્ટિલ હી હેડ કમ્પ્લીટેડ ધીસ ટનલ. ટુ વેઇટ, રાહ જોવાની, અન્ટિલ ક્યાં સુધી, હી હેડ કમ્પ્લીટેડ ધ ટનલ, કે જ્યાં સુધી આ રસ્તો પૂરો ના થાય ત્યાં સુધી એને રાહ જોવાની એને વિનંતી કરી. હવે જોઈએ કે આ યોદ્ધા અને આ જે માલિકનો દીકરો હતો એના વિશે એ બંને શું નક્કી કરે છે અને શું થાય છે આગળ. હી વોઝ ફેઝિનેટેડ, ફેઝિનેટેડ એટલે આશ્ચર્ય થવું, બરોબર, આશ્ચર્યથી જોતો હતો. એઝ ડે આફ્ટર ડે, દરરોજ રોજે રોજે જોતો હતો. ધ વોરિયર એટલે કે આ યોદ્ધા, લેબર્ડ એટલે કામ કરવું, એટ ધ સીમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, સીમિંગલી એટલે દેખીતી રીતે, ઇમ્પોસિબલ એટલે શક્ય ન હોય તેવો ટાસ્ક, કે આ જે યુવાન છે જોતો હતો કે ભાઈ આ જે યોદ્ધા છે દરરોજ આ દેખીતી રીતે જે અશક્ય કાર્ય છે એ અશક્ય કાર્યને પૂર્ણ કરવા માટે કેવી રીતે એ મહેનત કરતો હતો એ જોઈને એને આશ્ચર્ય થતું હતું. ધ યંગ મેન બિગન ટુ ડેવલપ રિસ્પેક્ટ, યંગ મેન આ યુવાનને બિગન એટલે શરૂઆત થઈ, ટુ ડેવલપ રિસ્પેક્ટ એટલે કે એનો આદર, બરોબર, આદર ભાવ ઉદ્ભવે છે કોના પ્રત્યે, ફોર હિઝ એનિમી એટલે કે તેના દુશ્મન, એનિમીઝ ડિટર્મિનેશન, તેના દુશ્મનનો જે ગાઢ નિર્ણય છે, દ્રઢ નિર્ણય છે, એ દ્રઢ નિર્ણય પ્રત્યે એને આદર ભાવ છે એ ઉદ્ભવે છે કે ભાઈ આ જે કાર્ય અશક્ય છે એ અશક્ય કાર્યને પૂર્ણ કરવા માટે ખૂબ મહેનત કરે છે એ જોઈ અને એની ઉપર આદર ભાવ છે ઉદ્ભવે છે. ઇવેન્ચ્યુઅલી અંતે હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ એટલે કે તેને મદદ કરવા લાગ્યો. ધ મેન ડિગિંગ સાઈડ બાય સાઈડ એટલે કે સાઈડ બાજુ કાપવા માટે વિથ હિમ, તેની સાથે, એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન અને મોટા મોટા પથ્થરો ઉંચકીને બહાર કાઢવા પણ એ લાગ્યો, એટલે બંને સાથે હવે કામ કરવા લાગ્યા. યર્સ પાસ્ટ, વર્ષો વીત્યા, એન્ડ ધેન ધ વન ડે, અને એક દિવસ, ધ ટુ મેન એટલે આ બંને માણસો, કોણ, એક વોરિયર યોદ્ધા હતો તે અને જે એના એના માલિકનો જે દીકરો હતો, એનો માસ્ટર સન એનો દીકરો હતો, એ બંને ભેગા થઈને બ્રોક થ્રુ ટુ ધ અધર સાઈડ. બ્રોક થ્રુ એટલે આરપાર નીકળી જવું, બરોબર. મેઇન શબ્દ આવે બ્રેક થ્રુ અને એનું આપણે અહીંયા ભૂતકાળ કર્યું છે બ્રોક થ્રુ ટુ, એટલે કે આરપાર છે, નીકળી જાય છે કઈ સાઈડ, અધર સાઈડ એટલે બીજી બાજુ, આ પર્વતની એક સાઈડથી શરૂ કર્યું ખોદવાનું અને બીજી સાઈડ છે નીકળી જાય છે એટલે કે રસ્તો પૂર્ણ થાય છે. ધ માઉન્ટેન વોઝ કન્કર્ડ એટ લાસ્ટ, કન્કર્ડ કરવું એટલે એના પર જીત મેળવવી, બરોબર, અને માઉન્ટેન ઉપર છે એને જીત મેળવી અંતે. એન્ડ ધ સેન્ચુરીઝ ઓલ, સેન્ચુરીઝ એટલે સેંકડો વર્ષો જૂનું હતું જે આઇસોલેશન એટલે એકલું હોવું, ઓફ ધ વિલેજ એન્ડેડ, કે આ ગામ જે વર્ષોથી એકલું હતું એ હવે એકલું રહેવાનું હવે એનું પૂર્ણ થયું, કારણ કે એ માઉન્ટેન વચ્ચે, એ પર્વત વચ્ચે રસ્તો થઈ ગયો એટલે હવે બાકીની દુનિયાથી જોડાઈ ગયું. નાવ આઈ એમ રેડી ટુ ડાય, સેડ ધ વોરિયર. કોણ કહે છે? વોરિયર, યોદ્ધા કહે છે કે હવે હું મરવા માટે તૈયાર છું. નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું બિફોર ધ યંગ મેન, યંગ મેન એટલે આ યુવાન માણસની સામે ઘૂંટણીએ પડી અને યોદ્ધા કહે છે આઈ એમ રેડી ટુ ડાય, હવે હું મરવા માટે તૈયાર છું. ક્લીવ માય હેડ ઇન ટુ, ક્લીવ એટલે કાપી નાખવું,
માય હેડ એટલે મારા માથાને, ઇન ટુ એટલે બે ભાગમાં, મારા માથાને બે ભાગમાં તું કાપી નાખ. ધ યુથ રેઝ હિઝ સ્વોર્ડ, સ્વોર્ડ એટલે તલવાર. ધ યુથ એટલે આ યુવાન, રેઝ એટલે ઊંચી કરી, હિઝ સ્વોર્ડ તેની તલવાર, સો દેટ કે જેથી, હિઝ ફાધર્સ ડેથ કુડ બી અવેન્જ, કુડ બી અવેન્જ. હજુ અહીંયા રિવેન્જ નથી આવ્યું, અવેન્જ આવ્યું છે. અવેન્જનો મતલબ થાય નો બદલો લેવો, બરોબર. એના પિતાની મૃત્યુનો બદલો છે લઈ શકે એને માટે એને તલવાર ઊંચી કરી. બટ પરંતુ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડૂ ઇટ, પરંતુ તેણે જાતે આ કરી શક્યો નહીં. સ્લોલી હી લોર્ડ હી સ્વોર્ડ, અને સ્લોલી એટલે ધીમેથી, હી લોર્ડ એટલે નીચે રાખવી, હી સ્વોર્ડ એટલે કે તેની તલવાર, તેની તલવારને ધીમેથી એને નીચે મૂકી. શા માટે? તો કે યુ આર મર્ડરર, એ કહે છે કે તું એક મર્ડરર છે, ખૂની છે. હી સેડ, તેણે કીધું, બટ પરંતુ આઈ હેવ લર્ન્ડ એટલે શીખ્યો, મચ ફ્રોમ યુ, ઘણું બધું હું તમારામાંથી શીખ્યો છું. ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ, આ થોડાક છેલ્લા થોડાક વર્ષોમાં. હાઉ કેન આઈ કિલ માય ટીચર, કે હું મારા ગુરુને કેવી રીતે મારી શકું. જો આ એનો દુશ્મન હતો, એના પિતાના મૃત્યુનો બદલો લેવા માટે આવ્યો હતો, પરંતુ એ વ્યક્તિ પાસેથી એ ઘણું બધું શીખે છે. અને જે વ્યક્તિ પાસેથી આપણે શીખીએ એ આપણા ગુરુ કહેવાય. એટલા માટે એમ કહે છે, હાઉ કેન આઈ કિલ માય ટીચર, કે હું મારા ગુરુને કઈ રીતે મારી શકું. એન્ડ હી પુટ હી સ્વોર્ડ બેક, અને તેની તલવાર તે પાછી મૂકે છે. એન્ડ વોક અવે, અને તે ત્યાંથી જતો રહે છે. તો એક દુશ્મન, અને એ દુશ્મનનો જે આ દ્રઢ નિશ્ચય જોઈ અને એની પાસેથી ઘણું બધું શીખે છે અને એના ગુરુ માને છે, અને એનાથી એ એના પિતાના મૃત્યુનો બદલો લઈ શકતો નથી, બરાબર. અને ત્યાંથી એ તલવાર મૂકી અને જતો રહે છે. ક્વેશ્ચન આન્સર જોઈએ. વોટ ડીડ ધ યંગ મેન વોચ વિથ ફેઝિનેશન, ફેઝિનેશન એટલે આશ્ચર્યથી, બરાબર. વોટ ડીડ ધ યંગ મેન વોચ, શું જોયે છે, વિથ ફેઝિનેશન આશ્ચર્યથી આ યુવાન છે શું જોઈએ છે. ધ યંગ મેન વોચ્ડ વિથ ફેઝિનેશન, હવે અહીંયા વોચ્ડ કઈ રીતે આવ્યું એ ખબર પડવી જોઈએ. ડીડ નીકળી જાય, ક્રિયાપદને ઈડી લાગે. ધ યંગ મેન વોચ વિથ ફેઝિનેશન, આશ્ચર્યથી જુએ છે. હાઉ ધ વોરિયર, કેવી રીતે આ યોદ્ધા વર્ક કાર્ય કરે છે, હાર્ડ વર્ક, હાર્ડ કેવી રીતે સખત કાર્ય કરે છે. ટુ અચીવ અ સીમિંગલી, અચીવ એટલે પ્રાપ્ત કરવું. અ સીમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, દેખીતી રીતે અશક્ય કાર્ય, અશક્ય કાર્યને પૂર્ણ કરવા માટે આ યોદ્ધા કઈ રીતે કાર્ય કરે, સખત મહેનત કરે છે એ જોઈને એને આશ્ચર્ય થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફોર વોટ ડીડ ધ યંગ મેન ડેવલપ રિસ્પેક્ટ, ફોર વોટ, કોના માટે, શા માટે ડીડ ધ યંગ મેન ડેવલપ રિસ્પેક્ટ, કે એને આદર ઉદ્ભવે છે. શું જોઈને? ધ યંગ મેન ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય. કોનો? હિઝ એનિમીઝ એટલે કે તેના દુશ્મનનો દ્રઢ નિશ્ચય જોઈને એને આદરભાવ ઉદ્ભવે છે. ત્રીજું, હાઉ ડીડ ધ યંગ મેન હેલ્પ ધ વોરિયર, હાઉ ડીડ ધ યંગ મેન, આ યુવાને હેલ્પ ધ વોરિયર, યોદ્ધાને કઈ રીતે મદદ કરી. ધ યંગ મેન હેલ્પ ધ વોરિયર બાય ડિગિંગ સાઇડ બાય સાઇડ, એટલે કે બાજુ ડિગિંગ કરવું એટલે ખોદવામાં, પર્વત ખોદવામાં એને મદદ કરી. વિથ હિમ એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન્સ, અને મોટા પથ્થરો બહાર લઈ જવામાં પણ એને મદદ કરી. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ હાર્ડવર્ક ઓફ ધ ટુ મેન, વોટ વોઝ એટલે શું હતું, ધ રિઝલ્ટ એટલે પરિણામ, ઓફ ધ હાર્ડવર્ક ઓફ ટુ મેન, આ બે માણસોનું, બે લોકોના સખત પરિશ્રમનું પરિણામ શું હતું. એઝ અ રિઝલ્ટ ઓફ ધ હાર્ડવર્ક ધ ટુ મેન, આ બે લોકોના હાર્ડવર્કથી, સખત કાર્યથી, ધ સેન્ચુરીઝ ઓલ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ, કે વર્ષો પુરાણું આ એક અલગ ગામ હતું એ એકલું રહેવાનું હવે એને પૂરું થઈ ગયું, બરાબર. હવે એકલો રહેવું એને પડશે નહીં. વોટ ડીડ ધ વોરિયર સે વેન ધ રોડ વોઝ કમ્પ્લીટેડ, વોટ ડીડ ધ વોરિયર સે, આ યુવાને, યોદ્ધાએ શું કહ્યું. વેન એટલે કે જ્યારે, ધ રોડ વોઝ કમ્પ્લીટેડ કે જ્યારે આ રોડ પૂર્ણ થયો ત્યારે,
અયોધ્યાએ શું કીધું? વેન ધ રોડ વોઝ કમ્પ્લીટેડ, જ્યારે આ રોડ છે પૂરો થયો. ધ વોરિયર સેડ દેટ, વોરિયરે કીધું, હી વોઝ રેડી ટુ ડાય, તે મૃત્યુ પામવા માટે તૈયાર છે. છઠ્ઠું, હવે અહીંયા પેરેગ્રાફની અંદર એવું લખ્યું હતું આઈ વોઝ રેડી ટુ ડાય, બરોબર, કારણ કે ત્યારે કોણ બોલતું હતું? યોદ્ધા બોલતો હતો કે હું મરવા માટે તૈયાર છું. પણ ત્યારે જ્યારે આપણે આન્સર લખતા હોઈએ ત્યારે આઈની જગ્યાએ આપણે વાપરવાનું છે સર્વનામ, બરોબર. એ યોદ્ધા એક માણસ હતો, પુરુષ હતો, એટલા માટે એની માટે અહીંયા લખ્યું છે હી વોઝ રેડી ટુ ડાય, એવું એણે કહ્યું. વાય કુડ ધ યુથ નોટ કિલ ધ વોરિયર, વાય, શા માટે કુડ ધ યુથ નોટ કિલ, એટલે મારી શક્યો ધ વોરિયર, કે આ યોદ્ધાને શા માટે તે મારી ના શક્યો? ધ યુથ કુડ નોટ કિલ ધ વોરિયર, કે યુવાન છે આ યોદ્ધાને મારી ના શક્યો, બીકોઝ, કારણ કે હી હેડ લર્ન્ડ અ લોટ ફ્રોમ હિમ, લર્ન્ડ એટલે શીખ્યો, અ લોટ ફ્રોમ હિમ, તેની પાસેથી ઘણું બધું શીખ્યો હતો, ઇન ધ પાસ્ટ ફ્યુ યર્સ, એટલે કે છેલ્લા થોડાક વર્ષોથી, એન્ડ હી કુડ નોટ કિલ હિઝ ટીચર, અને તેથી તે તેના આ ગુરુને મારી શકે નહીં, એટલા માટે એના ગુરુને એને માર્યો નહીં. તો આ સરસ મજાની સ્ટોરી છે એ આપણે જોઈ અને એને ક્વેશ્ચન આન્સર પણ જોયા. અને આ ક્વેશ્ચન આન્સરની અંદર યાદ રાખવાનું કે જ્યાં આઈ શબ્દ વાપરેલા હોય કે જે એ લોકો બોલેલા હોય ત્યાં આપણે થર્ડ પાર્ટી, બરોબર, એટલે કે આપણે બીજાને જવાબ લખતા હોય એવી રીતે જવાબ છે આપણે લખવાના હોય છે. એટલે એવા સર્વનામોની અંદર તમારે ચેન્જીસ કરવાના આવશે, એટલું આપણે ખાસ ધ્યાન રાખવું. જો પુરુષ હોય તો હી કે હિઝ કે જે આવતું હોય તમારે લગાડવું પડશે, અને સ્ત્રી હોય તો શી હર, એવું બધું સંબંધક કાર્યોની અંદર પણ તમારે ચેન્જીસ કરવા પડે.